जय स्वामीनारायण। धोरण 12 गुजराती मीडियम विषय वाणिज्य व्यवस्था ने संचालन बाय योगेश सर। अपने आगर बे वीडियो की अंदर अपने आगर भण्या, हवे आज आप त्रीजा वीडियो की अंदर छेल्ला अपने प्रश्न जवाब में जोईशु। ए पहला अपने दरेके दरेक जणा वाणिज्य व्यवस्था में अत्यार सुधी जे आपणे भण्या तेनुं एक टूंकू आपणे रिविजन कर लईए। तो सौ प्रथम शीखे आपणे संचालन एटले शुं। तो संचालन नी अंदर आपणे चार व्याख्या शीखेला। संचालन एटले आयोजन, व्यवस्था, दोरवणी अने अंकुश, जॉर्ज आर टेल। पछी बीजा एक लेखक हता जेनुं नाम हतुं ल्यूथर ग्युलिक। तो ल्यूथर ग्युलिक ना मते संचालन एटले शुं, तो एनी माटे आपणे सूत्र आपेलुं पोस्ट क्रॉप पी एटले प्लानिंग, प्लानिंग एटले के आयोजन, ओ एटले ऑर्गेनाइजेशन, ऑर्गेनाइजेशन एटले व्यवस्था तंत्र, एस एटले स्टाफिंग, स्टाफिंग एटले कर्मचारी व्यवस्था, डी एटले डिरेक्टिंग, डिरेक्टिंग एटले धोरण, सीओ एटले कोऑर्डिनेशन, कोऑर्डिनेशन एटले संकलन, आर एटले रिपोर्टिंग एटले माहिती प्रेषण, अने बी एटले बजेटिंग, बजेटिंग एटले के अंदाजपत्र। आपणे कई एक आवुं सूत्र आपणे शीख्या हता। चलो क्रूज अने ऑर्डनर ए लोकोए पोतानी व्याख्या आपीने आपणे पोते एवुं कीधुं छे के संचालन एटले शुं। तो संचालन एटले अन्य व्यक्ति पासेथी काम लेवानी कला। अने त्यार पछी बीजा एक लेखक हता जेनुं नाम हतुं श्री लिविंगस्टन। लिविंगस्टन ना मते संचालन एटले शुं, तो आपणे शीखेला संचालन एटले उपलब्ध साधनोनो श्रेष्ठ उपयोग करीने ओछामां ओछा समये अने ओछामां ओछा खर्चे एकमना देश सिद्ध करवानी कहेवाय छे के प्रक्रिया, एटले तेने शुं कहेवाय, संचालन। जो आपणे मे वाक्यमां फेरी चेन्ज कर्यो, તમે આ રીતે લખો તો પણ ચાલશે, ઓછામાં ઓછા ખર્ચે અને સમય, ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના ધ્યેય સિદ્ધ કરવાની પ્રક્રિયા, એટલે તેને પણ શું કહેવાય, સંચાલન। તો ચલો આપણે આવી ચાર વ્યાખ્યાઓ જોઈએ, ત્યાર પછી આપણે બીજી નાની મોટી વ્યાખ્યાઓ જોઈલા, જેમાં આપણે કહેવા છે કે તમને એક ચાર્ટની અંદર આપેલી છે, પણ આપણે ચાર વ્યાખ્યા કરીશું તો સફિશિયન્ટ છે। ત્યાર પછી આપણે કેટલાક ટૂંકા પ્રશ્નો જોઈએ। ટૂંકા પ્રશ્નોની અંદર પહેલું આપણે જોયું સીઈઓ, કંપની એક્ઝિક્યુટિવ ઓફિસર। ભાઈ આપણે બધાને 10 માર્કના વિકલ્પો, 10 માર્કના 1 માર્કના પ્રશ્ન જવાબ પૂછાય છે, એટલે આપણે આના પર થોડું વેઇટેજ વધારે આપવું પડશે, એટલે હું વારે ઘડેલો છું। બીજો શબ્દ આપણે જોઈ લો એમબીએ, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બીબીએ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન। આ જ્ઞાન આપતી સંસ્થા એટલે કઈ, આઈઆઈએમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ। સાથે સાથે પરીક્ષામાં તમને આ પણ પૂછી શકે કે આ સંસ્થા કેવી છે, તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સંસ્થા છે। ચલો આપણે ઘણા બધા જોયેલા, બીજો એક નાનો શબ્દ પણ જોયેલો જેનું નામ હતું વિન્યાસ। વિન્યાસ એટલે શું, તો વિન્યાસ એટલે યંત્રોની શું કરવી, ગોઠવણી કરવી, એટલે પણ તેને કહેવાય છે કે વિન્યાસ કહેવાય છે। અને ત્યાર પછી આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરેલી સંચાલનનો અર્થ આપી, સંચાલનનો સ્વરૂપ એટલે કે લક્ષણો અને મહત્વ સમજાવો। તો આપણે આ 3 કે 4 લક્ષણો છે એ લખવાના, ત્યાર પછી તમને કહેવાય છે કે જે તમને પરીક્ષાની અંદર કહેવાય છે કે જે લક્ષણો પૂછાય છે, 7 કે 8 આપણે લક્ષણો જોયેલા, સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, ત્યાર પછી તેનું મહત્વ, અને મેં દરેકે દરેક જણને કીધેલું જ્યારે પણ તમને કોઈ પણ લક્ષણ પૂછાય તો એક લક્ષણ તમારું આવશે આવશે ને આવશે ધ્યેય સિદ્ધિ, અને મહત્વમાં પણ તમે ધ્યેય સિદ્ધિ લખી દો એટલે તમારે એક તો તમારે મોડે કરવાના નથી, એટલે 7માંથી તમારે એક ગયો એટલે તમારે 6 જ મોડે કરવાના। મેં એવું પણ કીધેલું કે આ પ્રશ્નની અંદર તમારે ફક્ત મુદ્દા જ કરવાના, બોર્ડમાં આ પ્રશ્ન પૂછાવાની શક્યતા ઓછી છે। ચલો એના પછી આપણે બીજો પ્રશ્ન આપણે જોઈ લો સંચાલનની વિવિધ સપાટી જણાવો। તો આપણે 3 સપાટી જોઈતી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, 3 સપાટી। મેં દરેકને કીધેલું કે આપણે પેન્સિલથી આપણે આકૃતિ પાડવાની છે, ત્રિકોણ આકૃતિ પાડવાની છે, એમાં જે ઉપરનો ભાગ છે, નાનો ભાગ છે, ત્યાં આગળ ઉચ્ચ સપાટી સંચાલન, જેમાં આપણે સંચાલન મંડળ, એમડી અને જીએમ આનો સમાવેશ થાય છે। એમડી એટલે મેનેજિંગ ડિરેક્ટર, જીએમ એટલે જનરલ મેનેજર। પછી મધ્ય સપાટી, તો મધ્ય સપાટીમાં વિભાગીય કહેવાય છે કે અધિકારીઓ, જેમાં વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, કર્મચારી અધિકારી, વહીવટી અધિકારી, આવા જુદા જુદા નાણાં અધિકારી, આમાંથી આપણે 3 કે 4 તમારે નામ લખવાના છે, 4 આપણે નામ લખવાના એ મધ્ય સપાટી। અને પછી 3 સપાટી આવતી હતી નિરીક્ષકો, જોબરો અને ફોરમેન, બરાબર ને, 3 સપાટી। એની અંદરથી આપણે, મેં તમને એવું કીધેલું કે આપણે 2 પ્રશ્નો મોસ્ટ આઈ, પહેલું સંચાલનની ઉચ્ચ સપાટી અને સંચાલનની મધ્ય સપાટી। ભાઈ પરીક્ષામાં તમને 3 સપાટી નહીં પૂછાય, કોઈ પણ એક સપાટી,
એક સપાટી જે પૂછે સંચાલનની ઉચ્ચ સપાટી સમજાવો, સંચાલનની મધ્ય સપાટી સમજાવો કે એના કાર્યો સમજાવો. દરેકે દરેક જણે આ પ્રશ્ન પૂછાય એટલે બધાએ કમ્પલસરી આકૃતિ દોરવી. મેં આગળ તમને એવું કીધેલું કે આપણે છ પ્રશ્ન આકૃતિના છે, એમાંનો એક આ પ્રશ્ન આવ્યો. એની અંદરથી તમને કદાચ બે માર્ગનો એક ટૂંકો પ્રશ્ન પૂછાય કે મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટી અને તળ સપાટીને જોડતી કડી છે, કદાચ એક પ્રશ્ન તમને એક આવી શકે. પણ આપણે આ પ્રશ્ન જરા મોસ્ટ આઈએમપી છે, બધાએ આપણે કરવાનો છે. અને ત્યાર પછી આપણે દરેકે દરેક જણા શીખેલા સંચાલન એક વ્યવસાય છે એને પણ મેં મોસ્ટ આઈએમપી કીધેલો. પહેલા વ્યવસાય, તો વ્યવસાયની અંદર મેં તમને ત્રણ શબ્દ કીધેલા, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, પછી એ સેવા કહેવાય છે કે જાહેર જનતાને આપવાની ને એની પાસેથી ફી લેવાની, એટલે તેને શું કહેવાય વ્યવસાય. તો સંચાલનની અંદર પણ એ રીતનું જ છે. પછી એના કહેવા છે કે લક્ષણો જોઈ લા, તો લક્ષણની અંદર કહેવાય છે કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, જેમ કે ડોક્ટર છે એને એમબીબીએસ નું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન લેવું પડે, એવી રીતે એમબીએની અંદર સોરી સંચાલનની અંદર પણ તમારે એમબીએ બીબીએ નું તમારે જ્ઞાન લેવું પડે. એની અંદર પણ સંશોધન અને વૃદ્ધિ સતત થયા કરે છે, આમાં પણ સંચાલનની અંદર પણ સતત વૃદ્ધિ અને વિકાસ થયા જ કરે છે. આચાર સંહિતા આવા ઘણા બધા તેના લક્ષણો જોયેલા, તો એના આધારે આપણે એવું કહી શકાય કે સંચાલન એક વ્યવસાય છે. બીજો એક પ્રશ્ન જોઈ લો, સંચાલન એક કળા છે અને સંચાલન એક વિજ્ઞાન છે. આ પ્રશ્ન તમને બીજી રીતે પૂછે, સંચાલન કળા અને વિજ્ઞાનનો શુભમ સમન્વય છે? અથવા તો તમને આ રીતે પણ પ્રશ્ન પૂછે કે સંચાલન ભૌતિક શાસ્ત્ર જેવી શુદ્ધ કળા નથી અને શિલ્પ જેવી શુદ્ધ કળા નથી અને ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી. તો એની અંદર પણ આપણે વિજ્ઞાન છે, તો વિજ્ઞાન વ્યવસ્થિત જ્ઞાન છે, પ્રયોગના આધારે તારવીને કરવામાં આવે છે, તો એના આધારે સંચાલન છે. કળા, તો આપણે ક્રુઝોને ઓળોને વ્યાખ્યા શીખેલા, અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, તો આપણે આગળ શીખી ગયેલા કહેવાય છે કે આ માનવીય પ્રવૃત્તિ છે, માનવી પાસેથી કામ લેવાની છે, દરેકે દરેકની ક્ષમતા જુદી છે, તો તમારે કામ લેવાની તમારી પાસે કળા હોવી જોઈએ. તો આપણે ગયા પીરિયડની અંદર એક આ પ્રશ્ન પણ જોયો. બીજો આપણે એક પીરિયડ જોયો સંચાલનના કાર્યો, તેની અંદર આપણે આયોજન, વ્યવસ્થા, દોરવણી, અંકુશ આવા બધા શબ્દો જોયેલા. તો આપણે એક એક વાક્યની અંદર આપણે જોઈએ, તો પહેલો શબ્દ જોયેલો આયોજન. આયોજન એટલે શું? તો મેં કીધેલું, આયોજન એટલે K4 એટલે કયું કાર્ય કોણ કરશે, ક્યારે કરશે અને કેવી રીતે કરશે. બીજું મેં એક અર્થ આપેલો કે આયોજન એટલે શું? તો આયોજન એટલે પસંદગીનું કાર્ય. આયોજન એટલે કયું? પસંદગી. તમારી પાસે જુદા જુદા વિકલ્પ છે, એ વિકલ્પમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો, એટલે તેને પણ શું કહેવાય આયોજન. એની અંદર આપણે બીજો એક માર્ગનો પ્રશ્ન જવાબ દેલો કે આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. ભવિષ્યમાં જે કઈ આપણને મુશ્કેલી પડવાની છે, જે કઈ જોખમો છે, એના માટે આયોજન કરવામાં આવે છે. તો ચલો પહેલો પ્રશ્ન આપણે જોઈ લો આયોજન. સાથે સાથે આપણે દરેકે દરેક શબ્દને આપણા શારીરિક કહેવાય છે કે અંગો સાથે જોડવાયેલા, તો આયોજન એ ધંધાનું મગજ કહેવાય છે. કારણ કે સંચાલન એટલે વિચારવાનું કાર્ય. સંચાલનની ઉચ્ચ સપાટીમાં પહેલું હતું મુખ્ય અને ગૌણ કાર્યોની રચના કરવી, તો એ રચના મગજ કરે, વિચારવાનું કામ કરે એટલે મગજ. ચલો ત્યાર પછી આપણે બીજું જોયેલું વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે એનું બીજું નામ છે પ્રબંધ, એને આપણે અંગ્રેજીમાં ઓર્ગેનાઇઝેશન કહેવાય. ચલો જે કઈ આયોજન થયું છે એ આયોજનના કાર્યો પ્રમાણે એને સિદ્ધ કરવા માટે તમારે શું કરવી પડે? વ્યવસ્થા કરવી પડે. તો વ્યવસ્થા તંત્રની મેં એક વાક્યમાં તમને વ્યાખ્યા આપેલી. વ્યવસ્થા તંત્ર એટલે સત્તા અને જવાબદારીની સોંપણી કરવી. સત્તા અને જવાબદારીની સોંપણી કરવી. તો ઉપર આયોજન છે, જે કઈ આયોજન છે એ આયોજનને અંદર કાર્યો કે ધ્યેયો છે તેને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીમાં જુદા જુદા વહીવટી અધિકારીઓ, જુદા જુદા અધિકારીઓ વચ્ચે આપણે તેમને સત્તા અને જવાબદારીની શું કરવી? સોંપણી કરવી. આપણે પાછળની પરીક્ષામાં વ્યવસ્થા તંત્રનો આખો પાઠ આવશે ત્યારે તમને પૂછશે કે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે, ત્યારે આપણે કહેવાય છે કે ભણીશું. પણ સત્તા અને જવાબદારીની સોંપણી કરવી એટલે તેનું નામ છે વ્યવસ્થા તંત્ર. તો ચલો બીજો શબ્દ આપણે જોયેલો વ્યવસ્થા તંત્ર. જેવી રીતે આયોજનને આપણે મગજ સાથે સરખાવ્યું છે, એવી રીતે વ્યવસ્થા તંત્ર એ આપણું સંચાલનનું શારીરિક માળખું છે. શું છે? શારીરિક માળખું. ચલો ત્યાર પછી આપણે જોયેલું કર્મચારી વ્યવસ્થા, સ્ટાફિંગ. તો સ્ટાફિંગની અંદર તો બહુ સહેલું હતું, આપણે જોયેલું કહેવા છે કે આપણા એકમની અંદર બે પ્રકારના કર્મચારીની જરૂર છે, એક સંતોષકારક અને નંબર બે સંતુષ્ટ. કર્મચારી એકમમાં જોઈએ પણ બે પ્રકારના છે, સંતોષકારક અને સંતુષ્ટ.
एक कर्मचारी मेळवा केळवा अने जाळवा अळवा अळवा मे तमने कीधेलुं मेळवा केळवा अने जाळवा तो एने आपणे कर्मचारी व्यवस्था कहेवामां आवे छे साथे साथे कर्मचारी एकम ए आपणा कहेवाय छे के संचालनना हाथपग समान छे आपणे मगजमां घणुं बधुं विचारीए पण काम करनार कोई कर्मचारी ना होय तो बधुं नकाम માટે તેને હાથપગ સમાન ગણવામાં આવ્યા છે તો ચલો આપણે એક બીજો મુદ્દો જોઈએ કર્મચારી વ્યવસ્થા એની અંદર આપણે બીજો અર્થ શીખેલા કર્મચારીની ભરતી કરવી પસંદગી કરવી તાલીમ બઢતી બદલી નિવૃત્તિ પછી જેવા કાર્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે તો ચલો ત્રીજું આપણે જો દરેકે દરેક જણાએ કાર્યોની અંદર કશું યાદ નથી રાખવાના મુદ્દામાં આપણે લ્યુથર ગુલિકનું સૂત્ર છે એ યાદ રાખવાનું છે પોસ્ટ ક્રોપ એના પ્રમાણે જ આપણે આગળ જવાનું છે ચલો ત્યાર પછી આપણે જોઈએ તો ડી ડી એટલે ડિરેક્ટિંગ ડિરેક્ટિંગ એટલે દોરવણી આપવી ચલો તમે આયોજન કર્યું આયોજન પ્રમાણે તમારે વ્યવસ્થા તંત્ર તમે ગોઠવી પછી એ પ્રમાણે કાયમ થાય છે કે તમારે જોવું પડે તમારે વ્યવસ્થા પ્રમાણે કામ થાય છે કે નહીં તમારે શું કરવું પડે જોવું પડે જો એની અંદર કર્મચારીને મુશ્કેલી પડે તો કર્મચારીને તેને માર્ગદર્શન આપવું માર્ગદર્શન આપવું અને તેમના કાર્ય પર દેખરેખ રાખવી એટલે તેને શું કહેવાય દોરવણી આપણે દરેકે દરેક ફિલ્મની અંદર આવે છે ડિરેક્ટર ડિરેક્ટરનું કામ એ છે કે એક્ટર જે કંઈ એક્ટિંગ કરતો હોય તેને શું કરે તો કહેવાય છે કે તેને માર્ગદર્શન આપે આ પ્રમાણે નહીં આ પ્રમાણે આ પ્રમાણે નહીં પણ આ પ્રમાણે તો દોરવણી એટલે એકમમાં કર્મચારી હવે દરેકે દરેક કર્મચારીને માર્ગદર્શનની જરૂર છે ઉચ્ચ સપાટીથી તળ સપાટી દરેકે દરેક કર્મચારી કાર્ય કરે એટલે સ્વાભાવિક છે ભૂલ થાય થાય અને થાય તો એ ભૂલ ન થાય સાથે સાથે વધુ સારી રીતે કામ કરી શકે માટે દરેકે દરેક કર્મચારીને તમારે માર્ગદર્શન આપવું પડે જેની અંદર નેતૃત્વ છે ત્યાર પછી અભિપ્રેરણ છે આવા જુદા જુદા કાર્યનો અંદર સમાવેશ કરવામાં આવે છે ફરી એકવાર પી ઓ એસ ડી પછી સીઓ 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 એટલે કોઓર્ડિનેશન કોઓર્ડિનેશન એટલે સંકલન સંકલનનો અર્થ થાય છે એક સૂત્રતા સંકલનનો અર્થ થાય છે એક સૂત્રતા તો દરેકે દરેક જુદા જુદા કાર્યો અને જુદા જુદા વિભાગો વચ્ચે એક સૂત્રતા જાળવવી એટલે તેને શું કહેવાય કોઓર્ડિનેશન પરીક્ષાની અંદર તમને એક માર્કના પ્રશ્ન જવાબમાં કોઓર્ડિનેશન વિશે પૂછે કે સારામાં સારું કોઓર્ડિનેશન સારામાં સારું સંકલન કરવું હોય તો તમારી પાસે સારામાં સારું શું જોઈએ માહિતી સંચાર જોઈએ ભાઈ બધા યાદ રાખજો સારામાં સારું માહિતી સંચાર તમે એક વિભાગ અથવા તો જુદા જુદા કાર્યો અથવા તો બે કર્મચારીઓ વચ્ચે તમારે કોઓર્ડિનેશન કરવું છે કોઓર્ડિનેશન તો તમારે કરવું છે તો દાખલા તરીકે તમારે કોઓર્ડિનેશન કરવું છે તો ફોન છે ટપાલ છે ટેલિગ્રાફ છે ટેલિફોન છે જુદા જુદા તમારી પાસે માધ્યમો જોઈએ તેને માહિતી સંચાર કહેવાય તો ચલો આપણે આ એક શીખેલા જેનું નામ છે કોઓર્ડિનેશન પછી કોઓર્ડિનેશનના લક્ષણો મહત્વ એ પણ આપણે શીખેલા અને ત્યાર પછી માહિતી પ્રેષણ એટલે રિપોર્ટિંગ અને બજેટિંગ બરાબર તો આવા જુદા જુદા નાના નાના કાર્યો જોઈલા હવે આપણે આગળ વધીએ આગળની અંદર આપ્યું છે સંચાલનના કાર્ય વિસ્તારો આ બે કાર્ય વિસ્તારો છે મોસ્ટ કાર્ય તમને પરીક્ષામાં ત્રણ માર્કમાંથી કોઈક આ બે કાર્યો છે તમને આવી શકે એમાં પહેલું પહેલું છે સંચાલનની અંદર માર્કેટિંગ સંચાલન એનું બીજું નામ છે બજારીય સંચાલન અને બીજું છે માનવ સંસાધન સંચાલન એચઆર અને ત્રીજું છે ઉત્પાદન સંચાલન તો ચલો આપણે પહેલા પહેલા આજે બે સમજવાનો પ્રયત્ન કરીએ બહુ જ અગત્યનું છે સાથે સાથે આપણે પાઠ નંબર છ કે સાત ની અંદર ફરીવાર ભણવાનું આવશે પણ આપણે અત્યારથી ભણી લઈએ તો પહેલું પહેલું છે માર્કેટિંગ માર્કેટિંગ એટલે બજાર સંચાલન મેં અહીંયા ઘણી શોર્ટમાં લખ્યું છે તમે કોલેજમાં જશો ત્યારે કોલેજની અંદર પ્રોફેસર છે ઇંગ્લિશમાં ફટાફટ બોલશે તો તમારે જો લખવું હોય તો જેને શોર્ટ એન્ડ કહેવાય છે તો આ રીતે લખી શકાય તો માર્કેટિંગ સંચાલન તો ચલો દરેકે દરેક ગણા અહીંયા તમને આપ્યું છે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી હવે આપણને બધાને ખબર છે કોઈ પણ ચીજ વસ્તુ છે એ ચીજ વસ્તુનું ઉત્પાદન ઉત્પાદકને ત્યાં થાય એકમમાં થાય એટલે કે ફેક્ટરીમાં થાય હવે ફેક્ટરીમાં જે કઈ ઉત્પાદન થયું એ ઉત્પાદનને આપણે ક્યાં સુધી લાવવાનું છે ગ્રાહક સુધી લાવવાનું તો ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા તો તેને શું કહેવાય તો કે તેને માર્કેટિંગ સંચાલન કહેવાય કોઈ બધાને ખ્યાલ છે આપણે દરેકે દરેક ભવિષ્યમાં તમે લોકો એમબીએ કરશો તો એમબીએ ની અંદર જુદી જુદી શાખાઓ આવે છે બ્રાન્ચીસ આવે છે એમાંની એક બ્રાન્ચીસ છે માર્કેટિંગ સંચાલન તો તમારે જે કઈ કહેવાય છે કે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન ગ્રાહકો સુધી પહોંચાડવાનું છે ત્યાં સુધી તમે પહોંચો તો જો દરેકે દરેક ને આપણે અગિયારમાં ધોરણમાં ભણી ગયેલા કે મેં તમને દરેકે દરેક ને એક શીખવાડેલું કે ઉત્પાદક છે જે કઈ ઉત્પાદન કરે એ જથ્થાબંધ વેપારીને આપે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે છૂટક વેપારી કોને આપે ગ્રાહકને આપે તો આજે કડી છે તે કડીને શું કહેવાય કે તેને માર્કેટિંગ સંચાલન કહેવાય
જો તમે દરેકે દરેક જણા આગળનું પરફેક્ટ ભણેલા હોય તો તમને છેક સુધી કામ લાગે. જો આવીને તમે ઉત્પાદક છે, ઉત્પાદક છે, પછી ઉત્પાદક છે કોને વેચે? જથ્થાબંધ વેપારીને. જથ્થાબંધ વેપારી કોને વેચે? તો કે છૂટક વેપારીને. છૂટક વેપારી કોને વેચે? ગ્રાહકને. તો આવી જે સમગ્ર પ્રક્રિયા છે આપણે ડિટેલમાં ભણીશું કે એની અંદર તમારે શું કાર્ય કરવાનું છે, પણ એને આપણે અર્થ પૂછે. તમને કદાચ પરીક્ષામાં એક માર્કમાં તમને પ્રશ્ન જવાબ પૂછી કાઢે, માર્કેટિંગ સંચાલન એટલે શું, અથવા તો કહેવાય છે કે માર્કેટિંગ મેનેજમેન્ટ, માર્કેટિંગ બજારીય સંચાલન એટલે શું, તો બસ જવાબ આવતા માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા, સાથે સાથે તેની સાથે બજાર સંશોધન. ભાઈ બજાર સંશોધન એટલે શું? તમે બજારમાં કોઈ પણ વસ્તુ મૂકવા માંગો છો તો પહેલા પહેલા બજારનું તમારે સંશોધન કરવું પડે, બજારની બધી માહિતી મેળવવી પડે કે ભાઈ તમારી જે કઈ વસ્તુ છે તેની કહેવાય છે કે ગ્રાહકોમાં માંગ છે, બજારમાં તમારા જેવા પુરવઠો પૂરો પાડનારા કેટલા જણા છે, તો આ બધાની તમારે માહિતી મેળવવી પડે. અને એ માહિતી મેળવવાનું કાર્ય એટલે બજાર સંશોધન કહેવાય. તો બજાર સંશોધન, પછી વિતરણ વ્યવસ્થા, મેં તમને હમણાં વાત કરી તે ઉત્પાદક વેપારી, જથ્થાબંધ વેપારી, એજન્ટ, વેચાણ વૃદ્ધિ. હવે તમે ઉત્પાદક છે, ઉત્પાદક પાસેથી માલ ગ્રાહક સુધી પહોંચ્યો એ જરૂરી નથી, પણ તેની સાથે સાથે તમારું વેચાણ વધવું જોઈએ. ભાઈ ટર્ન ઓવર વધવું જોઈએ, ટર્ન ઓવર વધવું જોઈએ એટલે વેચાણ વૃદ્ધિ થવી જોઈએ. સંગ્રહ, તમારી પાસે જે કઈ માલ સામાન છે, હવે તમે ઉત્પાદન કર્યો, ગ્રાહક સુધી પહોંચાડ્યો, એટલે એનો અર્થ એવો નથી કે તમારી વસ્તુ વેચાઈ જાય તાત્કાલિક. હવે તમારી વસ્તુ બજારમાં ન વેચાય તો તમારે કહેવા છે કે અમુક સમય સુધી તેને શું કરવું પડે, સંગ્રહ કરવો પડે. આપણે બધાને ખ્યાલ હોય તો આપણે 11મા ધોરણમાં ભણાવવાનું કેટલીક વસ્તુનું ઉત્પાદન બારે માસ થાય છે, કેટલીક વસ્તુનું ઉત્પાદન ચોક્કસ સમયગાળામાં થાય છે, કેટલીક વસ્તુનું ઉત્પાદન કહેવાય છે કે બારે માસ થાય છે પણ તેનો ઉપયોગ ચોક્કસ સમયગાળામાં થાય છે. આપણે શીખી ગયેલા પતંગ, ફટાકડા, હવે બારે માસ ઉત્પાદન થાય, હવે એનો ઉપયોગ ચોક્કસ સમયગાળામાં થાય છે, માટે તેનો શું કરવો પડે, સંગ્રહ કરવો પડે. માલને કહેવાય છે કે ઉત્પાદક થી ઠેક તમે ગ્રાહક સુધી પહોંચાડો ત્યાં સુધી તમારે કહેવાય છે કે વિવિધ પ્રકારના જોખમો રહેલા છે, તે જોખમની સામે રક્ષણ મેળવવા માટે પણ તમારે વીમો લેવો પડે. તો આ બધા કાર્યોનો પણ અંદર સમાવેશ થાય છે. તો કયા કયા કાર્યો આવે છે? બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમા, આનો પણ સમાવેશ બજાર સંચાલનમાં થાય છે. તો ચલો હવે અગત્યનું આવ્યું છે એના કાર્યો, આપણે ખાસ આ કાર્યો યાદ રાખવા. મેં કાર્યોને યાદ રાખવા માટે એક નાનું અહીંયા ઘડી મેં સૂત્ર લખ્યું છે જેનું નામ છે 4P. આપણે આવા 3 કે 4 આવશે, પી આઉટ, પી ને કે. પહેલું તો મેં લખાયું કે ફોર, કયું કહે, કોણ કરશે, ક્યારે કરશે, કઈ રીતે કરશે, એક વાર તો આવ્યું. હવે આવ્યું છે 4P, એટલે કે ચારે ચાર શબ્દોનો પહેલો અક્ષર પી થી શરૂ થાય છે, યાદ રહી જાય એના માટે. તો ચલો પહેલું આપ્યું છે પેદાશ, અથવા તો જેને પેદાશ મિક્સ કહેવાય છે એને અંગ્રેજીમાં પ્રોડક્ટ કહેવાય છે. પ્રોડક્ટનો પહેલો અક્ષર કયો આપ્યો છે તમને? પી. પ્રોડક્ટનો પહેલો અક્ષર આપ્યો છે જેનું નામ છે પી. ચલો ભાઈ તમે બજારમાં કોઈ વસ્તુ બજારમાં મૂકવા માંગો છો, તો બજારમાં વસ્તુ મૂકતા પહેલા બજારની કહેવાય છે કે વસ્તુનો રૂપ, રંગ, આકાર, કદ, વજન, છાપ, પેકિંગ, આ બધા અંગે તમારે નિર્ણય લેવા પડે. તે નિર્ણયને શું કહેવામાં આવે છે? બજાર સંચાલન. તમે જે કઈ વસ્તુ તમે બજારમાં મૂકવા માંગો છો, હવે બધાને ખ્યાલ છે કે ભાઈ ઘણી બધી વસ્તુ એવી છે કે જેનો રૂપ રંગ બરાબર હોતો નથી. દાખલા તરીકે ગોળ, હવે ગોળ ઘણી વખતે તમે જુઓ છો ઘણા બધા કહેવાય છે કે કાળા રંગના હોય, એક ઉનાળામાં પીગળી જતો હોય, તો તેનો રૂપ રંગ, તો આને તમારે બજારમાં કેવી રીતે તમારે પેકિંગ કરવું અને કેવી રીતે બજારમાં મૂકવું, તેનો આકાર છે, તેનો કેવી રીતે આકાર રાખવો, તેનું કદ, પછી તેનું વજન કેટલા કેટલા વજનમાં રાખવું, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલો, 2 કિલો, ને દરેકે દરેક ગણા તમારે વજન, પછી તેના પર છાપ, એનો માર્કો, તમારી કંપનીનો જે કઈ હોલમાર્ક છે એ તમે કેવો રાખશો, એનું પેકિંગ કેવું કરશો, આ બધા અંગે તમારે નિર્ણય લેવા પડે છે ને. જો દરેકે દરેક ગણા આપણે બધા બાલાજીની વેફર્સ કહે છે, બાલાજીના વેફર્સમાં એ લોકો કહેવા છે કે શું કરે છે, તેનું પેકિંગ કરે છે. જો દરેકે દરેક આજે નાના બાળકો ખરીદતા હોય તો પેકિંગના આધારે જ થઈ જશે. 10 રૂપિયાની વેફર, 5 રૂપિયાની હવા, 5 રૂપિયાનું પેક, 15 વેફર હોય છે. જો કેટલું સરસ મજાનું પેકિંગ કરજો દરેકે દરેક ના રૂપ, રંગ, આકાર, કદ. હવે તમે આ બધાની અંદર યોગ્ય નિર્ણય લો,
તો તમારી વસ્તુ તરત વેચાઈ જાય બજારમાં, તમારી વસ્તુનો રિસ્પોન્સ પણ તમને સારો મળે, તો ચલો આ બધા અંગેના નિર્ણય લેવા, એટલે તેને શું કહેવામાં આવે છે, પેડાસ. આવડી જાય એવું છે, સહેજ પણ અઘરું નથી. પહેલું પેડાસ પી. ચલો બીજો પી, બીજો પી એટલે કિંમત. કિંમત એટલે કે પ્રાઇસ. ચલો બીજો શબ્દ આવે પ્રાઇસ નો પણ પી, બીજો શબ્દ પી. પી ચલો દરેક ગ્રાહક પોતે યોગ્ય ગુણવત્તા વાળી અને વ્યાજબી કિંમતે વસ્તુ માંગતા હોય છે. ભાઈ બજારની અંદર જયારે ગ્રાહક ખરીદવા માટે જાય ત્યારે પોતે બે બાબત યાદ રાખતો હોય છે કે પોતે જે કઈ વસ્તુ ખરીદે એ યોગ્ય ગુણવત્તા વાળી હોય, અને બીજું તેની વ્યાજબી કિંમત હોવી જોઈએ. તો જો તમારે કહેવા છે કે વસ્તુની કિંમત છે, એ કિંમત નક્કી કરવા અંગેનો નિર્ણય લેવાનો છે. જો દરેકે દરેક ગણા તમે કોઈ અંદર કર્મચારીમાં પટાવાળા કે કર્મચારી એટલે કે તમે કોઈ ક્લાર બાળક નથી, તમે ઉચ્ચ સવારીમાં બેઠા છે, તમે એમડી છો, જીએમ છો, તમે વિભાગીય અધિકારી બેઠા છો, તમારે આ બધા નિર્ણય લેવાના છે, આ બધા કામ નથી કરવાના, આપણે નિર્ણય લેવાના છે. તો દરેકે દરેક હવે આપણે ગ્રાહકને યોગ્ય ગુણવત્તા વાળી વ્યાજબી કિંમતે વસ્તુ આપવી હોય, સાથે સાથે આપણે એ પણ વિચાર કરવાનો કે આપણા એકમને નફો પણ મળવો જોઈએ. તો તમારે કિંમત એવી રીતે નક્કી કરવી કે ગ્રાહકને અને ઉત્પાદન બંનેને સંતોષ મળે. તમારે વસ્તુની કિંમત જો દરેકે દરેક આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા કે જો તમે વધુ નફો મેળવો તો ઘણી વખતે કહેવાય છે કે શું છે, ગ્રાહક વધુ તમને કહેવાય છે કે કિંમત એક વખતે ચૂકવી દેશે પણ ફરી વાર તમારે ત્યાં નહીં આવે, તો તમારો ધંધો કહેવાય છે કે ઓછો થઈ જશે. એવું નહીં, કાયમ માટે તમારો ગ્રાહક તમારી પાસેથી ખરીદી કરે, સાથે સાથે કહેવાય છે કે તમને દર વખતે વ્યાજબી નફો મળી રહે એવી રીતે તમારે કિંમત રાખવાની છે. તો એના માટે તમારે એની સાથે સાથે વેચાણ નીતિ કેવી રાખવી. ભાઈ વેચાણ નીતિની અંદર ઘણા બધા કહેવાય છે કે વેપારી છે એ ગ્રાહકોને ઉધાર નીતિ પણ આપતા છે. ભાઈ વસ્તુ છે ઉધાર આપે, કોઈકને કહેવાય છે ક્રેડિટ ઉપર આપે અથવા તો રોકડેથી આપે, તો એની વેચાણ નીતિ શાખ નીતિ તમારે વટાવ, ભાઈ એની અંદર કેટલી કિંમતનો વટાવ, કમિશન દરેકે દરેક જથ્થાબંધ વેપારી, પછી ત્યાર પછી છૂટક વેપારી, એ લોકોને કેટલું કમિશન આપવું, આ બધી બાબતોની વિચારણા પણ આ કિંમતની અંદર કરવાની. તમે ભવિષ્યની અંદર કહેવાય છે કે આવી રીતે મેનેજમેન્ટ કરશો તો તમારે આ બધા અંગેના નિર્ણય લેવા પડશે. તમારે કેટલા કોને કેટલો વટાવ આપવો, ભાઈ દાખલા તરીકે ઘણા બધા મોટા જથ્થામાં ખરીદી કરતા હોય તો મોટા જથ્થામાં ખરીદી કરે તો એને અમુક રકમ બાદ આપે, આપણે બધા તમને એકાઉન્ટમાં બધે ભણવામાં આવે છે એને વટાવ આપે. કમિશન જથ્થાબંધ વેપારી છૂટક વેપારી જેમ જેમ કહેવાય છે કે વેચાણ વધતા જાય તેમ તેમ એ લોકોનું કમિશન કેવું થતું જાય, વધતું જાય. તો આ બધી બાબતોનો પણ તમારે વિચાર કરવો પડે. આ બધી બાબતો છે તમારી કિંમતમાં, સામા આવે કિંમતમાં. ચલો પહેલો પી એટલે પેલાસ પ્રોડક્ટ, બીજો પી એટલે પ્રાઇસ. ચલો ત્રીજો આવે છે વિતરણ. વિતરણને અંગ્રેજીમાં કહેવાય ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. જો ત્રીજો શબ્દ આવે કયો આવ્યો, પી. ડિસ્ટ્રીબ્યુશન એટલે વિતરણ. જો દરેકે દરેક ઉત્પાદક છે, દરેકે દરેક ઉત્પાદક સૌ પ્રથમ પોતે એવું ઈચ્છે છે કે ભાઈ મારું જે કઈ શહેરમાં છે જ્યાં ઉત્પાદન થાય ત્યાં આગળ બધી જ જગ્યાએ વેચાણ થાય, પછી પોતે એવું વિચારે છે કે ભાઈ મારો જે કઈ જિલ્લો છે એ જિલ્લામાં બધી જગ્યાએ વેચાણ થાય, પછી પોતે એવું ઈચ્છે કે ભાઈ મારું આખા રાજ્યમાં વેચાણ થાય, આને વિતરણ કહેવાય. પછી પોતે એવું ઈચ્છે કે ભાઈ આખા દેશમાં વેચાણ થાય, અને પછી પોતે ઈચ્છે કે આખા દેશ વિદેશમાં કહેવાય છે કે વિતરણ થાય. તો એના માટે તમારે વિતરણ કરવા માટે જુદી જુદી કડીઓની નિમણૂક કરવી પડે, તમારે એની માટે વિચારણા કરવી પડે. ભાઈ તમારે જે કઈ ઉત્પાદન થાય છે બધું ઉત્પાદન કોને આપી દેવું છે, જથ્થાબંધ વેપારીને આપી દેવું છે, તો જથ્થાબંધ વેપારી પછી એની રીતે કહેવાય છે કે છૂટક વેપારીને ડિસ્ટ્રીબ્યુશન કરી દેશે. અથવા તો ઘણા બધા એવું પણ વિચારે છે કે ભાઈ આપણે શું કરીએ, તો કહેવાય છે કે જાતે કંપની જાતે જ પોતે કહેવાય છે કે શું કરે, તો કહેવાય છે કે ડિસ્ટ્રીબ્યુશન કરે. છૂટક વેપારી સાથે સાથે કહેવાય છે કે જથ્થાબંધ વેપારીને પોતે ના આપે. ઘણી વખતે એ લોકો શું કરે, બધું જ વેચાણ એજન્ટને આપી દે, એજન્ટ થ્રુ કહેવાય છે કે શું કરે, વેચાણ કરે. આ બધા નિર્ણયની અંદર પોતે દરેકે દરેક જણા પોતાનું કદ અને વિસ્તાર આને શું કરે, ધ્યાનમાં રાખે, અને ધ્યાનમાં રાખ્યા પછી જ આ બધા તમારે નિર્ણય લેવા પડે. ભાઈ કદ અને વિસ્તાર, તમારી ઉત્પાદનની કેપેસિટી કેટલી છે, ઉત્પાદનની કેપેસિટી હોય ને પછી તમે આખા ભારતમાં વેચાણ કરવું છે શક્ય નથી.
તમારું ઉત્પાદન સાથે સાથે કહેવાય છે કે ઉત્પાદનના આધારે કયા કયા વિસ્તારોની અંદર તમારે વેચાણ કરવું છે તો ચલો તમારે આ અંગેના નિર્ણય લેવા તો એને પણ તમારે બજાર સંચાલન કહેવામાં આવે ચલો ફરી એક વાર પહેલો પી એટલે પેદાશ પેદાશ એટલે કે પ્રોડક્ટ ચલો બીજો પી એટલે કિંમત એટલે કે પ્રાઇસ ચલો ત્રીજું છે તમારું વિતરણને આપણા અંગ્રેજીમાં કહેવાય ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન અને ચોથો પી તમને આપી છે અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન્સ દરેકે દરેક ઉત્પાદકને પોતાની ઈચ્છા છે કે મારું એકમનું જે કઈ ઉત્પાદન થાય છે એ ઉત્પાદન વેચાણની અંદર વધુ ને વધુ વેચાણ થાય વધુ ને વધુ ટર્ન ઓવર થાય હવે તમારે જો વેચાણ વધારવું હોય તો તમારે શું કરવું પડે જાહેરાતો કરવી પડે ભાઈ એમને તો કોઈને ખ્યાલ આવે નહીં તમારે જુદા જુદા પ્રકારની જાહેરાતો તો તમારે કેવા પ્રકારની જાહેરાત કરવું ન્યૂઝપેપરમાં જાહેરાત કરવી ટીવીમાં જાહેરાત કરવી ઇન્ટરનેટ ઉપર જાહેરાત કરવી કે પછી લોકલ સેલ્સમેનો દ્વારા જાહેરાત કરવી ભાઈ ઘણા બધા તેના વિકલ્પો છે તે તમારે વિકલ્પ તમારે વિચારવાનો કે ભાઈ જાહેરાત કઈ રીતે કરવી એકમમાં પ્રોડક્ટ છે પ્રોડક્ટની પ્રસિદ્ધિ કેવી રીતે કરવી વધુ ને વધુ પ્રસિદ્ધિ થાય તેના માટેના તમારે કેવા છે કે નિર્ણય લેવા પડે સેલ્સમેનો રાખવા કેટલા રાખવા કેમ રાખવા સેલ્સમેનો કયા પ્રકારનું કાર્ય કરશે અને આનાથી પ્રમોશન થાય બધાને ખ્યાલ હશે કેડબરી છે કેડબરીની સતત ને સતત ટીવીમાં જાહેરાત આયા કરે આપણે દરેકે દરેક વિદ્યાર્થી મહિનામાં ઓકેશનલી કેવા છે કે એક બે મહિને એક વાર આપણે ખાતા છે હવે એ લોકો સતત ને સતત જાહેરાત કરે તમે રોજે રોજ જાહેરાત જુઓ એટલે તમારા મગજની અંદર એક ફિક્સ થઈ જાય કે ભાઈ ચોકલેટ તો કેડબરીની ચોકલેટ જયારે પણ તમે ખરીદવા જાવ ત્યારે કેડબરી જ ખરીદો તો તમારે કહેવાય છે કે આ બધા નિર્ણય લેવા પડે કે ભાઈ તમારે સમાજમાં આપણે કહેવા છે કે જાહેરાત કેવી રીતે કરવી પ્રસિદ્ધિ કેવી રીતે કરવી સેલ્સમેનોને કેવી રીતે કહેવાય છે કે ઉપયોગ કરવો તો આ બધી બાબતોનો સમાવેશ પણ આપણે માર્કેટિંગ સંચાલનમાં થાય છે બજાર સંચાલનમાં તો ચલો આપણે આ ફોર પી નો સમાવેશ થાય છે પહેલો પી પી એટલે પેદાશ મિક્સ બે કિંમત એટલે કે પ્રાઇસ વિતરણ એટલે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન તો ચલો આને આપણે બજાર સંચાલન કહેવાય આને આપણે માર્કેટિંગ સંચાલન કહેવાય મોસ્ટ આઈએમપી કરજો પરીક્ષાની અંદર તમને આ પ્રશ્ન પૂછાયેલો છે એના જેવો બીજો એક પ્રશ્ન છે જેનું નામ છે માનવ સંસાધન સંચાલન એચઆરએમ ભાઈ દરેકે દરેકના આપણે સંજ્ઞા છે સંજ્ઞાની અંદર એક વધારો થયો આપણે આગળ શીખી ગયા સીઈઓ પછી બીજું શીખી આપણે એમબીએ બીબીએ આઈઆઈટી સોરી આઈઆઈએમ પછી આપણે શીખ્યા એમડી જીએમ હવે બીજો એક શબ્દ આવ્યો એચઆરએમ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ ભાઈ બધા યાદ રાખજો પરીક્ષામાં તમને એક માર્કના પ્રશ્ન જવાબમાં પૂછાય છે સંજ્ઞા સમજાવો એચઆરએમ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ એટલે માનવ સંસાધન સંચાલન હવે આ કેટલું કર્મચારી સંચાલન સાથે થોડુંક મળતું આવે છે પણ ચલો દરેકે દરેકના આપણે કહેવા છીએ કે એનાથી થોડું અલગ જાળવીએ તો એકમની અંદર અન્ય મિલકતોની જાળવણી આપણે કરીએ છીએ ભાઈ જેવી રીતે જમીન છે મકાન છે યંત્ર છે આ બધાની આપણે શું કરીએ છીએ જાળવણી કરીએ છીએ સમય સમયનો અંતર આવે ત્યાર પછી એની અંદર આપણે કહેવા છીએ કે દરેકે દરેકનું કહેવા છે કે આપણે મેન્ટેનન્સ કરતા હોઈએ છીએ જમીન મકાન એ બધી મિલકતો છે મિલકતોની આપણે જાળવણી કરી છે આપણી ઘરે કાર છે જો આપણે ઉપયોગ ના કરીએ તો એના પર આપણે ઓળો ચડાવી દઈને ઢાંકી દઈએ છીએ દર બે ત્રણ મહિને એનું કહેવાય છે કે મેન્ટેનન્સ આ બધું કરીએ છીએ એવી જ રીતે જે બધી મિલકતો છે એમાંની એક મિલકત છે એનું નામ છે કર્મચારી આ બધી બાકીની કર્મચારી સિવાયની બાકીની બધી મિલકતો છે એ બધી નિર્જીવ છે માત્ર કર્મચારી છે એ કેવો છે સજીવ છે કેવો છે સજીવ તો સજીવની મૂલ્યવાન મિલકતો છે એની પણ આપણે શું કરવી જોઈએ જાળવણી કરવી જોઈએ જો આપણે નિર્જીવ વસ્તુઓ જમીન મૂડી મકાન આ બધાની જો આપણે જાળવણી કરીએ તો સજીવની મૂલ્યવાન મિલકતોની જાળવણી કેમ ના કરીએ એનું પણ જતન જરૂરી છે હા દરેકે દરેકની જાળવણીનો રીત કેવી છે જુદી જુદી છે પણ જાળવણી કેવી છે કે એનું જતન કેવું છે એકદમ જરૂરી છે સાથે સાથે કોઈ પણ એકમ છે કોઈ પણ એકમની સફળતાનો આધાર સાના પર રહેલો છે કર્મચારી પર આપણે ગઈ ફેરી શીખી ગયેલા કર્મચારી વ્યવસ્થાની અંદર આપણને આવતું હતું કોઈ પણ એકમની સફળતા છે સફળતાનો આધાર કર્મચારી ઉપર છે તો આપણે કર્મચારી છે કર્મચારીની પણ જાળવણી કરવી જોઈએ હવે અન્ય આપણા એકમની અંદર સૌથી મૂલ્યવાન જો કોઈ મિલકત હોય ને તે કર્મચારી છે
સૌથી મૂલ્યવાન મિલકત હોય તો એ કર્મચારી છે, કારણ કે એ આપણી સફળતાનો આધાર છે. અન્ય મિલકતોની જાળવણી કરીએ તો એની જાળવણી કેમ ના કરીએ? તો ચલો આપણે જોઈએ ઘડી તમને અર્થ આપે છે. અર્થ એટલે શું? તો માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારી. આપણા એકમમાં ભાઈ હવે કોઈ એકમ નાનું હોય તો કર્મચારી ઓછા હોય, કોઈ એકમ મોટું હોય તો કર્મચારીની સંખ્યા કેવી હોય? વધારે હોય. જેવા જેવા કર્મચારી પણ એકમમાં કામ કરતા દરેકે દરેક કર્મચારીનું કૌશલ્ય, કૌશલ્ય એટલે તેની બુદ્ધિ, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત, આ બધાને આપણે શું કરવું જોઈએ? ધ્યાનમાં લેવા જોઈએ. આપણે દરેકે દરેક જણા એવું શીખી ગયેલા કે સંચાલનના કેન્દ્ર સ્થાને માનવી છે. આપણે સંચાલન કરીએ છીએ માનવી માટે. કોના દ્વારા? માનવી દ્વારા. હવે દરેકે દરેક કર્મચારી સજીવ છે. સજીવ છે એટલે નિર્જીવ કરતા આ રીતે જુદો પડે છે. કેમ? કારણ કે સજીવ કર્મચારીની અંદર કૌશલ્ય છે, જ્ઞાન છે, બુદ્ધિ છે, ગમો અણગમો, કોઈક વસ્તુ તેને ગમે છે, કોઈક વસ્તુ એને કહેવા છે ગમતી નથી. વ્યક્તિગત વિકાસ, દરેકે દરેક જણ પોતાનો વ્યક્તિગત વિકાસ ઈચ્છે છે, દરેકે દરેક વ્યક્તિની જરૂરિયાતો. તો આને ધ્યાનમાં લઈને કંપનીના ઉદ્દેશો સાથે શું કરવાનું? તેને સાંકળવું.